અમરેલી જિલ્લાના ચલાલામાં પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવેલો છે ત્યારે આ વાયરસને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરાયું છે. આવા કપરા સમયે ગુજરાત રાજ્ય સરકાર પણ પ્રજાજનોની સાથે ખડે પગે સેવા બજાવી રહી છે. આજથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના ચલાલામાં પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં બગસરા શહેરના અંત્યોદય PHH રેશન કાર્ડ ધરાવતા પરિવારોને બગસરા શહેરની 11 જેટલી સસ્તા અનાજની દુકાનો દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સસ્તા અનાજની દુકાનોની મુલાકાત કરતા આ અનાજ વિતરણ સુચારું અને સરળતાથી થઈ રહ્યું છે તેવું જોવા મળેલ છે. તેમજ આ વિતરણ વ્યવસ્થામાં કોઈ જાતની અવ્યવસ્થા ન થાય તે માટે ચલાલા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્તની જાળવણી કરવામાં આવી છે અને લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાતે જ કેળવતા હોય તેવું જોવા મળ્યું છે. સારી છે, પાણીથી હાથ ધો રહ્યા અને સાફ વ્યવસ્થા સારી છે. તમને માલ મળી ગયો? શું છે માલ મળી ગયો? પૈસા લેશે કે એમ? તમને ફ્રીમાં માલ આપે છે. લલિતભાઈ દેસાઈ, અત્રે દાનેવ સોસાયટી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. હાલ તો અમને આ લોકડાઉનની જે પરિસ્થિતિમાં સરકાર શ્રી તદ્દન મફત જે લોકોને અનાજ સહાય કરી રહી છે એ અંતર્ગત આ દાનેવ સોસાયટીની રેશનિંગની દુકાન પર કર્મચારીઓને સહયોગ તથા દેખરેખ અંતર્ગત અમને મામલતદાર શ્રી ધારી તરફથી અત્રે કામગીરી સોંપેલ છે. તે અંતર્ગત હું અહીંયા સવાર 8 વાગ્યાથી અત્યારે અહીંયા હાજર છું. દિલુભાઈ વાળા, ચલોડા નગરપાલિકા ઉપપ્રમુખ. આજ રોજ વોર્ડ નંબર 6 ની અંદર જ્યારે સરકારશ્રી દ્વારા મફતમાં ઘઉં, ચોખા અને ખાંડ અને દાળનું વિતરણ થાય છે ત્યારે ચલોડા શહેરની જનતા બહુ જ શિસ્તપણે અને બહુ સારી એવી મંડળીઓની વ્યવસ્થા છે. એમાં સેનિટાઈઝર તેમજ બધા વ્યક્તિગત જે કોઈ માલ લેવા આવે છે, જે કોઈ નાગરિકો, તેમને હાથ ધોવરાવી અને સેનિટાઈઝરથી સાફ કરાવી અને પછી જ આગળ માલ દે છે અને બધા 1 મીટરના અંતરે રહે છે. તે બદલ ચલાળાની આ જાગૃત જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આવી જ રીતના ચલાળા શહેરમાં તમામ મંડળીઓની અંદર વિતરણ થાય એવી મારી બધાને વિનંતી છે. અને આજરોજ સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાનો તે બદલ અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ. સર, ફિંગરપ્રિન્ટ જે લેવામાં આવે તો કઈ રીતે, એમાં શું છે? ફિંગરપ્રિન્ટ જે લેવામાં આવે એની અંદર અત્યારે હાલમાં પહેલાં સેનિટાઈઝરથી અંગૂઠો સાફ કરાવી અને કમ્પ્લીટ કરાવી અને ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. અને અત્યારે સરકારશ્રી દ્વારા જે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે એમાં થોડુંક સર્વર ડાઉનનો પ્રોબ્લેમ છે, પણ અમે આગળ રજૂઆત કરીએ છીએ અને NFSમાં જેના જેના ફિંગરપ્રિન્ટ આવતા નથી અને જે લોકોને જ્યારે વેરિફિકેશન નથી થયું, 2-2 મહિના તા માલ લેવાનું આવ્યો, એવા ઘણા વ્યક્તિઓ છે કે એમના કૂપન અત્યારે લોક થઈ ગયેલા છે, તો અમે માનનીય પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાહેબને અમે આજે જ વોટ્સઅપ દ્વારા એક અને કોલ કરીને જણાવેલ છે. તેમાં કોઈ પણ વિચારણા કરે એવી અમને આશા વ્યક્ત કરી છે અને જે બને એવી સ્પીડમાં તેઓનું કોઈ અમને નિર્ણય આવે સરકારનો અને કોઈ પણ નાગરિક આ જે સરકાર દ્વારા વસ્તુઓ દેવામાં આવે છે એમાં બાકી ન રહી જાય તે માટે અમે સરકારને હજી એક પૂરું વિનંતી કરશું કે જેમ બને એમ તાત્કાલિક ધોરણે એવા વિચારો જે અમારા છે એવો તાત્કાલિક નિર્ણય લે અને અમને એવી ઈચ્છા છે.